विद्यार्थी मित्रों, ऑनलाइन प्रोग्राममां आपનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ, વિષય ગણિત, પ્રકરણ 7 ક્રમચય અને સંચય, એમાં આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, પછી NPR નું સૂત્ર, એના વિશે આપણે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા. આજના ભાગ 4 ની અંદર આપણે ક્રમચય એના ઉપર આધારિત ગોઠવણીની સંખ્યા, સંકેતોની સંખ્યા અથવા શબ્દોની સંખ્યા શોધવાના, કેટલા શબ્દ બને એના ઉપર આધારિત કેટલાક પ્રશ્નો આપણે સ્વાધ્યાયમાં જે આપ્યા છે એને આપણે સોલ્વ કરશું. પ્રશ્ન આપણને એ રીતે આપ્યો છે, એક શબ્દ આપ્યો છે, ઇક્વેશન શબ્દ આપ્યો છે. તો ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દ બનાવી શકાય? તો આ પ્રશ્નની અંદર આપણને એક શબ્દ ઇક્વેશન આપ્યો છે, અને આ ઇક્વેશન શબ્દ જે આપ્યો છે આપણને, એના મૂળાક્ષરો તો કુલ આપણને 8 મૂળાક્ષરો આપ્યા છે. અહીંયા દરેક મૂળાક્ષર છે એ ભિન્ન છે, ટૂંકમાં ભિન્ન 8 મૂળાક્ષરો આપ્યા છે, અને દરેક મૂળાક્ષરોનો આપણે એક જ વખત ઉપયોગ કરવાનો છે. એટલે ગોઠવણીમાં વસ્તુઓનું પુનરાવર્તન કરવાનું નથી. તો આપણે આ મૂળાક્ષરોની મદદથી કેટલા શબ્દ બનાવી શકાય? તો આપણે 8 મૂળાક્ષર આપ્યા છે, તો આપણે 8 સ્થાન ધારી લીધા. તો આગળની જેમ જ આ પ્રથમ સ્થાને મૂળાક્ષર, તો આ 8માંથી ગમે તે એક આપણે મૂળાક્ષર આપણે મૂકી શકીએ. તો આ સ્થાન છે એ 8 પ્રકારે, પછી એક મૂળાક્ષર મુકાઈ ગયા પછી આ સ્થાન છે એ આપણે 7 પ્રકારે, અહીંયા મૂળાક્ષર મુકાઈ ગયા પછી 6 પ્રકારે, 5 પ્રકારે, એમ છેલ્લું સ્થાન છે એ આપણે એક પ્રકારે આપણે ભરી શકીએ. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે અર્થસભર કે અર્થરહિત બનતા શબ્દોની સંખ્યા આપણને આટલી મળે. સાદરૂપ આપો એટલે આપણને 40,320 શબ્દો આ 8 મૂળાક્ષરોની મદદથી, બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને આટલા શબ્દ આપણે બનાવી શકીએ. જો આને સીધું ગણી આ રીતે ગણતરી થઈ શકે, 8 વસ્તુ છે ને 8 સ્થાન છે, તો 8 વસ્તુને 8 સ્થાનમાં, ટૂંકમાં ભિન્ન 8 વસ્તુઓને 8 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર એટલે 8P8 એ સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો પણ આપણને 40,320 શબ્દો મળે છે. તો આ રીતે મૂળાક્ષરોની મદદથી કેટલા શબ્દ બનાવી શકાય એ શબ્દોની સંખ્યા આપણે શોધી શકીએ છીએ. હવે આપણે બીજો એક પ્રશ્ન આપ્યો છે કે મંડે શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થહીન કેટલા શબ્દ નીચેના વિકલ્પો એટલે કે આપેલી શરત પ્રમાણે બનાવી શકાય. પ્રથમ શરત આપી છે, કોઈ પણ 4 મૂળાક્ષર એક સાથે, પછી બધા જ મૂળાક્ષર એક સાથે, પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય? તો આ 3 શરત પ્રમાણે આપણે શબ્દોની સંખ્યા છે એ શોધવાની છે. સૌપ્રથમ આપણને જે શબ્દ આપ્યો છે એ મંડે શબ્દ આપ્યો છે. એના મૂળાક્ષરો જો ABCD ક્રમમાં લખીએ તો આપણે આ રીતે લખી શકીએ, 6 મૂળાક્ષર આપણને આપ્યા છે. શરતમાં સ્વર હોય તો આપણે સ્વરે આમાંથી લખી દીધા કે આ 6 મૂળાક્ષરોમાં 2 સ્વર આપ્યા છે. હવે પ્રથમ શરત એમ કીધી છે કે કોઈ પણ 4 મૂળાક્ષર આપણે સાથે લેવાના છે. તો આ 6 મૂળાક્ષરમાંથી આપણે 4 મૂળાક્ષર લઈને શબ્દો બનાવવાના છે. તો સીધી ગણતરી કરી શકીએ કે 6 વસ્તુ છે, એમાંથી 4 વસ્તુને લઈને 4 સ્થાનમાં ગોઠવો એટલે 6P4 એટલા શબ્દોની સંખ્યા મળે. પણ આપણે આ રીતે ગણતરી કરીએ કે 4 મૂળાક્ષરો એક સાથે લઈને બનતા શબ્દોની સંખ્યા 4 સ્થાન, 6 શબ્દો છે એટલે આપણે આ પ્રથમ સ્થાન છે એ 6 પ્રકારે, બીજું સ્થાન છે એ 5 પ્રકારે. હવે અહીં 2 આવી ગયા, 6માંથી 2 મૂળાક્ષર મુકાઈ ગયા, વધ્યા આપણી પાસે 4, તો આ સ્થાન છે એ 4 પ્રકારે. 3 મુકાઈ ગયા તો આપણી પાસે 3 વધ્યા, તો આ ચોથું સ્થાન છે એ 3 પ્રકારે, જુદા જુદા 3 પ્રકારે ભરી શકીએ. તો આ રીતે ગણતરી કરતાં આપણને 360 શબ્દો મળે છે.
એટલે કે આ છ માંથી ચાર મૂળાક્ષરોનો જો આપણે ઉપયોગ કરીને શબ્દો બનાવીએ, બધા જ શબ્દો બનાવીએ, તો આપણને કુલ 360 શબ્દો મળે છે. બીજી શરતમાં એમ કીધું છે કે બધા જ મૂળાક્ષરો એક સાથે લઈ, એટલે છ એ છ મૂળાક્ષરો લઈ એને છ સ્થાનમાં ગોઠવી તો છ પી છ પ્રમાણે આપણને 720 મળે. જો આ રીતે ગણતરી કરીએ, છ સ્થાન આપ્યા છે, પ્રથમ સ્થાન છે એ છ પ્રકારે, છ માંથી કોઈ પણ એક મૂકી શકો. એક મુકાઈ ગયા પછી આપણી પાસે પાંચ મૂળાક્ષર વધ્યા, તો આ પાંચ પૈકી એક લાખા આ સ્થાન છે એ પાંચ પ્રકારે, આવી જ રીતે આ ચાર પ્રકારે, ત્રણ પ્રકારે, બે પ્રકારે અને એક પ્રકારે. તો ગણતરી કરી તો આપણને 720 શબ્દો મળે છે. તો બધા જ મૂળાક્ષરો એક સાથે લઈને જો શબ્દો બનાવી તો આપણે કુલ જુદા જુદા 720 શબ્દો આપણે બનાવી શકીએ. ત્રીજી શરત આપી છે કે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા. હવે પ્રથમ સ્થાને શબ્દો બનાવો તો પ્રથમ મૂળાક્ષર સ્વર આવવો જોઈએ. તો જે આ છ મૂળાક્ષરો માટેના સ્થાન, આ પ્રથમ સ્થાને સ્વર, તો આપણા મૂળાક્ષરોમાં બે સ્વર આપ્યા છે, એ અને ઓ. તો આ સ્થાને કા મૂળાક્ષર એ મૂકો અથવા ઓ મૂકો, એટલે એનો અર્થ એમ થાય કે આ સ્થાન છે એ આપણે બે પ્રકારે ભરી શકીએ. હવે છ માંથી એક મૂળાક્ષર મુકાઈ ગયો, વધ્યા પાંચ, તો એના પછીનું સ્થાન છે એ પાંચ મૂળાક્ષરોની મદદથી ભરી શકાય. એના પછીનું સ્થાન છે એ ચાર મૂળાક્ષરોની મદદથી, આ સ્થાન છે એ ત્રણ મૂળાક્ષરોની મદદથી, આ સ્થાન છે એ બે, અને છેલ્લું સ્થાન છે એ એક મૂળાક્ષરની મદદથી ભરી શકાય. તો ગણતરી કરતા આપણને 2 × 5 × 4 × 3 × 2 × 1 એટલે આપણને આવા 240 શબ્દો મળે છે, કે જેના પ્રથમ જે શબ્દનો પ્રથમ મૂળાક્ષર હું હોય, સ્વર હોય. તો આ રીતે આપણે શબ્દ આપ્યો હોય તો શરતો પ્રમાણે શબ્દોની સંખ્યા આપણે શોધી શકીએ. હવે આપણે સ્વાધ્યાયનો બીજો એક પ્રશ્ન લઈ, અહીંયા શબ્દ આપ્યો છે, અંગ્રેજી શબ્દ આપ્યો છે મિસિસિપી. આ શબ્દના કેટલા ભિન્ન ક્રમચયોમાં ચાર આઈ સાથે ન આવે એની ગણતરી આપણે કરવાની છે. એટલે એવા શબ્દ બનાવવાના કે ચાર આઈ છે એ એક સાથે આવવા જોઈએ નહીં. તો અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે મિસિસિપી, આમાં અમુક મૂળાક્ષરોનું એક કરતાં વધારે વખત પુનરાવર્તન થાય છે. તો જ્યારે ગોઠવણી અથવા શબ્દોની સંખ્યા શોધીએ ત્યારે ગણતરીમાં ધ્યાન રાખવાનું, સૌ પ્રથમ તો જે શબ્દ આપ્યો છે મિસિસિપી એના મૂળાક્ષરો જો, ચાર વખત આઈ આવે છે, એમ એક વખત આવે છે, પી છે એ બે વખત આવે છે, અને એસ છે એ ચાર વખત આવે છે. હવે આપણે એ શોધવું છે કે કેટલા ભિન્ન ક્રમચયોમાં, એટલે કેટલા શબ્દ જુદા શબ્દોમાં ચાર આઈ છે એ એક સાથે આવે નહીં. માની લ્યો કે આ મૂળાક્ષરો મૂકી તો ચાર આઈ સાથે આવે આવતા હોય ને, સાથે ન આવતા હોય ને, એવા શબ્દોની સંખ્યા આપણે શોધવાની છે. તો ભિન્ન ક્રમચયોમાં ચાર આઈ સાથે ન હોય તેવા શબ્દોની સંખ્યા, હવે જો સાથે ન હોય એવા શબ્દોની સંખ્યા શોધવી હોય તો આપણે ગણતરી આ રીતે કરી કે કુલ શબ્દોની સંખ્યા શોધી લઈ, એમાંથી ચાર આઈ સાથે હોય એવા શબ્દોની સંખ્યા જો બાદ કરી તો આ બાદબાકીથી મળતી સંખ્યા એટલા શબ્દોની અંદર ચાર આઈ છે એ એક સાથે આવશે નહીં. તો કુલ શબ્દોની સંખ્યા, હવે ગણતરી જો, અહીંયા 11 મૂળાક્ષર છે તો 11 વસ્તુને 11 સ્થાન કરો તો પહેલું સ્થાન 11, પછી 10, 9, 8, એટલે ટૂંકમાં 11 ફેક્ટોરિયલ આવે. હવે આમાં અમુક શબ્દ છે, અમુક મૂળાક્ષર છે એ જો પુનરાવર્તન થાય, ચાર વખત આઈ આવે છે, તો આપણે જુદા જુદા જેટલું પુનરાવર્તન થાય તો એને આ જે કુલ ગોઠવણી છે એને ચાર ફેક્ટોરિયલ વડે ભાંગવાના. પી છે એ બે વાર આવે છે, એટલે વળી પાછા બે ફેક્ટોરિયલ વડે ભાંગ્યા. એસ છે એ ચાર વખત આવે છે, એટલે આપણે કુલ ગોઠવણી છે, ભિન્ન ગોઠવણી જોઈએ છે, એટલે એને ચાર ફેક્ટોરિયલ વડે ભાંગ્યા. એટલે 11 સ્થાનમાં 11 મૂળાક્ષરોને ગોઠવવાના પ્રકાર. હવે તમારે જુદી જુદી ગોઠવણી જોતી હોય તો
તો પુનરાવર્તન થતું હોય એવા મૂળાક્ષર હોય, અહીંયા ચાર વખત આઈ આવે છે તો ચાર ફેક્ટોરિયલ વડે ભાંગો, બે વખત પી આવે છે તો બે ફેક્ટોરિયલ વડે ભાંગ્યા, ચાર વખત એસ આવે છે તો એને ચાર ફેક્ટોરિયલ વડે ભાંગ્યા. ટૂંકમાં આપણને આટલા ભિન્ન શબ્દો આપણને મળે છે, ભિન્ન ક્રમચયો મળે છે. હવે આ શબ્દોની અંદર અથવા આ ક્રમચયોની અંદર, આ ગોઠવણીની અંદર અમુક મૂળાક્ષરોમાં ચાર આઈ સાથે હશે, અમુક મૂળાક્ષરોમાં ચાર આઈ સાથે નહીં હોય. તો આપણે સાથે હોય ને આઈ એવા શબ્દોની સંખ્યા બાદ કરી, હવે આ શબ્દોની સંખ્યા શોધવી કેવી રીતે? જો આ ચાર અગિયાર સ્થાન છે, ચાર આઈનું એક ગ્રુપ જૂથ લીધું, આ જૂથને આપણે એક જ મૂળાક્ષર ધાર્યો અને એક જ સ્થાન, તો આપણી પાસે હવે મૂળાક્ષરોની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ મૂળાક્ષર થયા. ચાર ચાર આઈ હતા એના જૂથને આપણે એક જ મૂળાક્ષર ધાર્યો એટલે હવે આપણી પાસે આઠ મૂળાક્ષર થયા. તો આઠ મૂળાક્ષરોને આઠ સ્થાનમાં ગોઠવવાના પ્રકાર કેટલા આવે? આઠ ફેક્ટોરિયલ. હવે આ તો એક થઈ ગયો એક મૂળાક્ષરમાં એનો, પણ હજી આમાં આ જે ગોઠવણી કરી એમાં ચાર એસ, એસ છે એ ચાર વખત આવે છે, પી છે એ બે વખત આવે છે. તો આ ગોઠવણીની સંખ્યાને ભિન્ન ગોઠવણી મેળવવા માટે ચાર ફેક્ટોરિયલ વડે ભાંગ્યા અને બે ફેક્ટોરિયલ વડે ભાંગ્યા. ટૂંકમાં સમ સ્વરૂપના ક્રમચયો હોય તો આપણે ભિન્ન જોતા હોય તો આપણે આ પુનરાવર્તન થતા હોય એટલી સંખ્યાના ફેક્ટોરિયલ વડે આપણે શું કરવા પડે? ભાંગવા પડે. પછી આની ગણતરી કરી તો અગિયારને ચાર સુધી લંબાવ્યા, ચાર ફેક્ટોરિયલ કેન્સલ થયા, ચાર ફેક્ટોરિયલ આ રીતે સાદુરૂપ આપ્યું, પછી આઠ ફેક્ટોરિયલ આ રીતે ગણતરી કરી તો આપણને કુલ શબ્દોની સંખ્યા છે એ 34,650 મળે છે. અને ચાર આઈ સાથે હોય એવા શબ્દોની સંખ્યા કેટલી મળે છે? 840. તો કુલ ક્રમચયોની સંખ્યામાંથી ચાર આઈ સાથે હોય એવા ક્રમચયોની સંખ્યા બાદ કરી તો આટલા ક્રમચયોની અંદર ચાર આઈ છે એ એક સાથે આવતા નથી. તો આ રીતે આપણે સાથે આવતા હોય ન આવતા હોય તો એની ગણતરી આપણે આ રીતે આપણે કરી શકીએ. હવે આપણે સ્વાધ્યાયનો એક બીજો પ્રશ્ન આપ્યો છે, શબ્દ આપ્યો છે પરમ્યુટેશન્સ. આ શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા નીચેના વિકલ્પોમાં કરી શકાય? તો આપણને એક શબ્દ આપ્યો છે પરમ્યુટેશન્સ, એના મૂળાક્ષરો જો લખીએ તો આપણને 12 મૂળાક્ષરોની મદદથી આ શબ્દ બનાવ્યો છે. એમાં ટી મૂળાક્ષર છે એ બે વખત, ટી મૂળાક્ષરોનું બે વાર પુનરાવર્તન થાય છે. પ્રથમ શરત એ આપી છે કે શબ્દો પીથી શરૂ થતા હોય અને એસમાં અંત પામે. તો 12 મૂળાક્ષર છે તો આપણે 12 સ્થાન લીધા છે. હવે શબ્દ છે એ પીથી શરૂ થતો હોય એટલે પ્રથમ સ્થાને આપણે પી જે મૂળાક્ષર છે એ મૂકી દીધો, અને એસમાં અંત પામતો હોય તો એના છેલ્લા 12મા સ્થાને આપણે એસ મૂળાક્ષર મૂકી દીધો. તો પી અને એસ મૂળાક્ષર સિવાય હવે આપણી પાસે 10 મૂળાક્ષર વધ્યા. તો આ 10 મૂળાક્ષરોને 10 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર, તો આપણે આ રીતે પ્રથમ આ સ્થાન છે એ 10 પ્રકારે, આ 9 પ્રકારે, આ બે મુકાઈ ગયા તો 8 વધ્યા. તો 8 મૂળાક્ષરોની મદદથી લાસ્ટ સ્થાન 8 પ્રકારે, એટલે કે 10 મૂળાક્ષરોને 10 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર જો ગણતરી કરી તો એ 10 ફેક્ટોરિયલ જેટલા થાય, એટલે 10 થી 1 સુધીનો ગુણાકાર આવે. હવે આપણે તો ભિન્ન શબ્દો જોઈએ છીએ, તો અહીંયા ટી છે એ બે વખત આવે છે. તો આ ગોઠવણીને આપણે જો બે ફેક્ટોરિયલ એટલે કે બે વડે ભાંગી નાખી તો આપણને 1,14,400 શબ્દ મળે છે, કે આટલા શબ્દોની અંદર આટલા શબ્દો છે એ પીથી શરૂ થાય છે અને શબ્દમાં છેલ્લો મૂળાક્ષર કયો આવે છે? એસ આવે છે. તો આ રીતે આપણે શબ્દોની સંખ્યા જે શરત આપી હતી એ શરત પ્રમાણે શબ્દોની સંખ્યા છે, ભિન્ન શબ્દોની સંખ્યા આપણે ગણી શકીએ. આવી જ રીતે આ પ્રશ્નની અંદર બીજી શરત આપી છે કે બધા જ સ્વરો સાથે હોય. તો બધા જ સ્વર સાથે હોય એવા કેટલા ભિન્ન ક્રમચયો અથવા ભિન્ન શબ્દો મળે એની આપણે ગણતરી કરી. તો આપણા જે 12 મૂળાક્ષર આપ્યા હતા એમાં 5 સ્વર એ ઈ આઈ પછી ઓ અને યુ,
તો આ પાંચ મૂળ આ પાંચ સ્વર આપ્યા છે, 11 મૂળાક્ષરોમાં આપણને આ પાંચ મૂળ સ્વર આપ્યા છે. હવે આ બધા જ સ્વર સાથે હોય તેવા શબ્દોની સંખ્યા આપણે ગણવાની છે. તો આપણે આ પાંચે પાંચ સ્વરને આપણે એક જ મૂળાક્ષર ધારી લઈ, એના પાંચ સ્થાનને આપણે એક જ સ્થાન લઈ ગણી લઈ, તો હવે આપણી પાસે મૂળાક્ષરોની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો હવે આપણી પાસે 8 મૂળાક્ષર છે એવું માનીને જો ગણતરી કરી, તો 8 મૂળાક્ષરોને 8 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર એટલે 8 ફેક્ટોરિયલ, એટલે કે આ 8 પ્રકારે 7, 6, 5, 2, 5, પછી 4, 3, 2, 1, એટલે 8 મૂળાક્ષરોને 8 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર એટલે 8 ફેક્ટોરિયલ. એમાંય પાછા આ ટી મૂળાક્ષર છે એ 2 વાર આવે છે, તો 2 ફેકુલ ગોઠવણીને આપણે 2 ફેક્ટોરિયલ વડે ભાંગ્યા. હવે તમે આ પાંચ જે સ્વર આપ્યા છે એની ગોઠવણી તમે કરો આ પાંચ સ્થાનમાં, તો 5 ફેક્ટોરિયલ પ્રકારે થશે. એટલે કે પાંચે પાંચ સ્વર જો સાથે હોય એવા શબ્દોની સંખ્યા આપણને કેટલી મળશે, તો 8 ફેક્ટોરિયલ ભાંગ્યા 2 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલ. આ પાંચને તમે ક્રમ બદલો એટલે શબ્દ બદલાઈ જાય, એટલે 5 વસ્તુઓને પાછા 5 સ્થાનમાં ગોઠવવાના પ્રકારે કેટલા થઈ ગયા, 5 ફેક્ટોરિયલ. તો આટલા શબ્દોની અંદર જે પાંચ સ્વર આપ્યા છે એ પાંચે પાંચ સ્વર છે એ એક સાથે હશે. તો ગણતરી કરી તો આ 20,160 આવ્યા, 5 ફેક્ટોરિયલ એટલે 120, ગુણાકાર કરો તો આપણને 24,19,200 શબ્દ મળે છે, કે જેની અંદર પાંચ સ્વર આપ્યા છે એ પાંચે પાંચ સ્વર કેવા હશે, એ પાસે પાસે હશે. હવે આપણે ત્રીજી શરત આપી છે કે પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોય એવા શબ્દોની સંખ્યા શોધવાની છે. જો આ ગણતરીમાં આપણે ધ્યાન એ રાખશું કે પી અને એસનું સ્થાન હોય તો એની વચ્ચે 4 સ્થાન હોવા જોઈએ. શરત આપણને આ આપી છે કે પી અને એસ અથવા એસ અને પીની વચ્ચે, આનો અર્થ એવો પણ આપણે કરી શકીએ. હવે જો આ પી અને એસની વચ્ચે 4 સ્થાન હોય એવી આ એક ગોઠવણી, પછી તમે પીને અહીંયા લખો, એસને અહીંયા લખો, તો આ બીજો પ્રકાર થયો. પછી અહીંયા પીને લખો, અહીંયા એસને લખો, એ ત્રીજો પ્રકાર. પછી આ પી અહીંયા લખી, એસ અહીંયા લખી, આ ચોથો પ્રકાર. પછી પીને આપણે આ સ્થાને લખી, અહીંયા લખી, આ પાંચમો પ્રકાર. પછી પી અને એસ આ છઠ્ઠો પ્રકાર. પછી પી અહીંયા લખી અને એસ અહીંયા લખી આ સાતમો પ્રકાર. તો આપણે પી અને એસ વચ્ચે 4 સ્થાન હોય એવા જુદા જુદા આપણને 7 પ્રકાર મળે છે. તો આપણે આ જે ગોઠવણી આવશે, એક ગોઠવણી લઈ કે પી અને અહીંયા હું હોય એસ હોય, તો આ 7 પ્રકારની ગોઠવણી તમે આની અંદર મેળવી શકો. વળી પાછું પહેલાં એસ મૂકો અને પી મૂકો તો આવી પણ પાછી 2 ગોઠ, જો એક પી અને એસની વચ્ચે, પહેલાં પી લ્યો પછી એસ અને વચ્ચેના 4 સ્થાન લ્યો, તો એવી આપણે 7 ગોઠવણી થાય. પાછું પહેલાં અહીંયા એસ મૂકો, અહીંયા પી મૂકો, તો એવી બીજી પ્રકારની ગોઠવણી. એટલે પી અને એસ વચ્ચેની ગોઠવણી છે એ આપણને 2 પ્રકારે છે. એક પ્રકાર છે પી અને એસ વચ્ચે, બીજો છે એસ અને પી વચ્ચે. હવે આપણી પાસે 12 મૂળાક્ષર હતા, એમાંથી પી અને એસ મૂળાક્ષર મુકાઈ ગયા, તો બાકી જે 10 સ્થાન વધ્યા એમાં 10 મૂળાક્ષરોને મૂકવાના પ્રકાર થશે 10 ફેક્ટોરિયલ. આ 10 મૂળાક્ષરોમાં ટી છે એ 2 વખત આવે છે, એટલે આપણે આને 2 ફેક્ટોરિયલ વડે હું કર્યા છે ભાંગ્યા. પછી આ ગુણ્યા 7 અને ગુણ્યા 2 કરી એટલે આપણને 10 ફેક્ટોરિયલ, આ 2 ફેક્ટોરિયલ 2 કેન્સલ થાય એટલે ગુણ્યા 7, એટલે આપણને આ રીતે આટલા શબ્દો આપણને મળે છે કે 2,54,00,000 અને કેટલા મળે છે, 1,600 શબ્દો આપણે બનાવી શકીએ કે જેમાં પી અને એસ અથવા એસ અને પીની વચ્ચે 4 મૂળાક્ષર આવતા હોય. તો આ રીતે આપણે શબ્દોની સંખ્યા છે એ ગણી શકીએ છીએ.